જામનગરની લૂંટની વારદાતમાં એક નિવૃત્ત પોલીસ જમાદારના પુત્ર અને તેના સારા સહિત 6 શખ્સોની મિલીભગતથી લૂંટની ઘટનાને આપ્યો હતો અંજામ. એલસીબી અને એસઓજીની ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં જ લૂંટનો ભેદ ઉકેલી નાખી 5 ગુનેગારોને પકડી પાડ્યા. સાથે સાથે લૂંટમાં ગયેલી તમામ રકમ કબજે કરી અન્ય 1 શખ્સની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જામનગરમાં 2 દિવસ પહેલા ધોરેદાડે 11,14,000ની રોકડ રકમની દિલધડક લૂંટ થઈ હતી અને 3 અજ્ઞાત શખ્સો સામે ગુનો નોંધાવવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને સમગ્ર જિલ્લાભરમાં નાકાબંધી કરી ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી હતી, જેમાં 40 કલાકની જહેમત પછી આખરે લૂંટની ઘટનાનો ભેદ ઉકેલવામાં પોલીસની મહત્વની સફળતા સાંપડી છે. એલસીબી એસઓજી સહિતની ટીમે દિવસ રાત ઉજાગરા કરી લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો છે અને 5 શખ્સોને શંકાજામાં લઈને, જેમાં 1 નિવૃત્ત પોલીસ જમાદારના પુત્ર અને તેના સારાનું કારસ્તાન હોવાનું બહાર આવ્યું છે. પોલીસે લૂંટમાં ગયેલી તમામ રોકડ કબજે કરી લીધી છે, જ્યારે અન્ય 1 શખ્સની શોધખોળ હાથ ધરી છે. લૂંટના આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ખાનગી કલેક્શન કંપનીના કર્મચારી આલાભાઈ રાઠોડને 2 દિવસ પહેલા બપોરના 12 વાગ્યાના સમયે સમર્પણ અંડરબ્રિજ પાસે 3 અજ્ઞાત શખ્સોએ આંતરી લઈ સરીની અણીએ રૂપિયા 11,14,000ની રકમ ભરેલા થેલા તેમજ મોબાઈલ ફોનની લૂંટ ચલાવી 3 લૂંટારો ભાગી છૂટ્યા હતા. આ લૂંટની ઘટનાની પોલીસને જાણ થતાં જિલ્લા પોલીસ વડા સહિતની સમગ્ર પોલીસ ટીમ દ્વારા ચોતરફ નાકાબંધી કરી દેવામાં આવી હતી અને સીસીટીવી કેમેરાઓ તેમજ ખાનગી બાતમીદારો વગેરેને દોડાવવામાં આવ્યા હતા. એલસીબીની જુદી જુદી 2 ટુકડી, એસઓજીની 1 ટુકડી, સી ડિવિઝન, પોલીસ સ્ટેશનનો સ્ટાફ વગેરે કામે લાગ્યો હતો. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના તેમજ કેટલાક લોકેશનના આધારે સીસીટીવીના ફૂટેજ નિહાળવામાં આવ્યા હતા અને આરોપીને લૂંટની ઘટનાનો અંજામ આપ્યા પછી રકમની ભાગબટાઈ કરી લીધી હતી અને આરોપીઓ જુદી જુદી દિશામાં ભાગ્યા હતા. પરંતુ પોલીસે ચારેય તરફથી ખસીને લૂંટારુઓ પૈકી 5 શખ્સોને પકડી પાડ્યા છે અને રોકડ રકમ પણ રિકવર કરી લીધી છે. આખરે 40 કલાકની જહેમત પછી લૂંટની ઘટનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. જિલ્લા પોલીસ વડા દ્વારા સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી નાખનાર પોલીસ ટીમને અભિનંદન પાઠવ્યા છે. હર્ષલ ખંધેરિયા, ZSTV, જામનગર.